नमस्कार, हूँ छू राहुल बेगड़ा, आपनु स्वागत करू छू एशियाना सौथी जूना अखबार मुंबई समाचारना डिजिटल प्लेटफॉर्म पर। चालो जोईए आजनी मुख्य हेडलाइंस। માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત દિવસ પર એક સંદેશ બહાર પાડ્યો। તેમણે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલા સ્વચ્છ ભારત મિશનની પ્રશંસા કરી। લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગાંધી જયંતિ નિમિત્તે સંસદ ભવન સંકુલમાં સ્વચ્છતા અભિયાનનું નેતૃત્વ કર્યું। દિલ્હી પોલીસે 2000 કરોડથી વધુની કિંમતનું કોકેન જપ્ત કર્યું, ચારની ધરપકડ। ગોવિંદાની તબિયતને લઈને પત્ની સુનિતાએ આપ્યા સમાચાર, કહ્યું ગોવિંદાની તબિયત હવે સારી છે, કાલે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે। મુંબઈના અટલ સેતુ પરથી ફિલિપ શાહ નામના માટુંગાના રહેવાસીએ દરિયામાં ઝંપલાવ્યું, છેલ્લા 4 દિવસમાં આપઘાતની આજે બીજી ઘટના છે। હાથમાં ત્રિરંગો પકડીને કોંગ્રેસના કાર્યકર્તાએ કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાના પગમાંથી જૂતા કાઢ્યા, કોંગ્રેસના કાર્યકર્તાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। માળિયાના ખાખરેચી ગામના યાત્રાળુ કચ્છ માતાના મઢથી દર્શન કરીને પરત ફરતા, સામખિયારી પાસે નડ્યો ગંભીર અકસ્માત, 3ના મોત। અમરેલીના ધારી તુલસી શ્યામ રોડ પર રાધિકા હોટેલ પાસે ક્રિસ્ટલ ફર્નિચર મોલમાં આગ લાગી, શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન। અંકલેશ્વર જીઆઈડીસીમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગી, ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો। ગુજરાત ગેસની લાઇનનું કામ કરતી વખતે ગેસ લીકેજથી આગનો બનાવ, 2 ટ્રાન્સફોર્મર સળગ્યા। ભુજ ગાંધીનગર વચ્ચે દોડતી ઇન્ટરસિટી ટ્રેન બંધ, ભુજથી અમદાવાદ વચ્ચે નવી સેમી હાઈસ્પીડ નમો ભારત રેપિડ ટ્રેનને વાજતે ગાજતે શરૂ કરવામાં આવતા ભુજ ગાંધીનગર ઇન્ટરસિટી ટ્રેન સેવાને આજથી વિધિવત રીતે સમાપ્ત કરી દેવામાં આવી। તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ। વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ।